સમાચારમાં આજે સુરત કેમ બન્યું ગુજરાતનું કોરોના વાયરસ સંક્રમણનું એપી સેન્ટર? કેસ વધતા ગુજરાત સરકારે લાદેલા નિયંત્રણો પર કેટલાક લોકોનો ગુસ્સો ફૂટ્યો, લગાવ્યો આરોપ કે નેતાઓ અને જનતા માટે નિયમો જુદા કેમ? બીબીસી સમાચારમાં આપનું સ્વાગત છે, હું છું કલ્પના શાહ. સુરતમાં વધતા કેસ નાથવા તંત્ર કેટલું સજ્જ? કરીશું મહાનગરપાલિકાના કમિશનર સાથે ચર્ચા, એ સિવાય કાર્યક્રમમાં આજે એસ્ટ્રાઝેનેકા ઓક્સફર્ડની રસી મામલે યુરોપિયન સંઘની મેડિસિન એજન્સીએ લીધી લીલી ઝંડી, આપતા ઘણા દેશમાં આ રસીનું રસીકરણ ફરી શરૂ. બાઇડન પ્રશાસન આવ્યા પછી અમેરિકા ચીન વચ્ચે પહેલીવાર સત્તાવાર બેઠક, અધિકારીઓ વચ્ચે થઈ કઠોર શબ્દોની આપ લે. વસ્તુઓમાંથી અનોખી રીતે વસ્ત્રોની બનાવટ, ભારતમાં ઘાસમાંથી બની સાડી તો પાકિસ્તાનમાં ભાંગના છોડમાંથી બનાવાયું જીન્સ. આના સિવાય પણ બીજું ઘણું બીબીસી સમાચારમાં. સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું કોરોના વાયરસે ફરી એકવાર ગુજરાતને ભરડામાં લીધું છે તેની, અને સરકારે જે ફરી નિયંત્રણો લાદ્યા છે તેના પર લોકોના ગુસ્સાની. તો ક્યાંક લોકોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં ઢીલાઈ વર્તી, તો ક્યાંક માસ્ક પહેરવામાં, તો સાથે ક્યાંક તંત્રની નિષ્કાળજીના પણ આરોપો થઈ રહ્યા છે. હવે જ્યારે કેસ વધતા ગુજરાત સરકારે વિવિધ નિયંત્રણો લાગુ કર્યા છે, એવામાં સ્કૂલ કોલેજ બંધ કરવા સાથે પાર્ક અને જીમ બંધ કરાતા કેટલાક લોકો નારાજ થઈ ગયા છે. અમદાવાદમાં શહેરી બસ સેવા બંધ કરાતા મુસાફરી કરતા લોકોને અગવડ પડી રહી છે, જેના કારણે કેટલાક લોકો ગુસ્સામાં છે. બીબીસી સંવાદદાતા સાગર પટેલે અમદાવાદના કેટલાક લોકો સાથે આ મામલે વાતચીત કરી હતી. ત્યારે કોરોનાના ચૂંટણીમાં તો અત્યારે લગ્નગાળો ચાલુ થયો છે, તો પછી ખરીદી કરવા માણસને નીકળવું હોય તો તકલીફ તો પડે જ ને. અત્યારે પબ્લિકને હેરાન તો થવાનું ને, અત્યારે બંધ છે એટલે બધી કોરોના. અહીંયા તકલીફ વધારે પડે, ભાડાવાળા ડબલ ભાડું લે, ઓટોવાળા. આ કોરોના રાતના જ આવે છે, દિવસમાં નહીં આવતું. કોઈ રો એટલે રોકો, અને ના મોદી સરકાર એમ છે કે મને કોઈ રોકો ના ઉમે, મારી મરજી પડે ને હું કરું. જ્યારે ચૂંટણી હતી ત્યારે અસંખ્ય રેલીઓ થઈ, એમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા, સભાઓ થઈ. એ પછી અમદાવાદમાં જ્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું ઉદ્ઘાટન થયું, ત્યારબાદ 4 મેચો પ્રેક્ષકો સાથે રમાઈ, એ મેચોમાં પણ હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા, ત્યારે કોઈને કોરોના ના થયો. અમારી બહુ ખરાબ પરિસ્થિતિ, ધંધો બિલકુલ જ નથી અમારે અત્યારે. લોકો કહે છે કે આ કોરોના છે ને, આ કોરોના નથી, ક્યારે ગાયબ થઈ જાય ને ક્યારે આવી જાય છે. જો કે સરકારી અધિકારીઓ કહે છે કે સંક્રમણ વધ્યું તે માટે લોકોની નિષ્કાળજી જવાબદાર છે. જહાં પે ભી પબ્લિક ગેધરિંગ જ્યાદા હો રહા હૈ વો સારે હી જગહો પે અભી લોગો કો આના મુનાસિફ નહીં હૈ, ક્યુંકી ઉનકી ઉસી કી વજહ સે કેસીસ બહોત બઢ રહે હૈ. રાજ્યમાં આજે 24 કલાકમાં કેસની સંખ્યા 1415 થઈ અને 4ના મોત થયા. સુરતની વાત કરીએ તો સુરત કોર્પોરેશન વિસ્તારમાં કુલ 349 કેસ નોંધાયા અને 1નું મોત થયું, જેમાં અઠવા ઝોનમાં સૌથી વધુ કેસ એટલે કે 88 કેસ નોંધાયા છે, અને તે પછી રાંદેર ઝોનમાં 57 કેસ નોંધાયા છે. હવે જો 1 માર્ચની વાત કરવામાં આવે તો સુરત કોર્પોરેશન વિસ્તારમાં કુલ 61 કેસ નોંધાયા હતા, જ્યારે કે 18 માર્ચની હવે આપણે વાત કરીશું તો આ કેસ વધીને 324 થયા છે, એટલે કે ગુજરાતમાં સૌથી વધુ કેસમાં વધારો સુરતમાં થયો છે. આમ સુરતમાં માત્ર 20 દિવસની અંદર જે કેસ છે તેમાં 531% વધારો થયો છે. હવે સુરતની સ્થિતિ આટલી હદે ખરાબ કેમ થઈ તેનું કારણ જાણવા અમે વાત કરી સુરત કોર્પોરેશનના કમિશનર બંછાનિધિ પાની સાથે. અમે તેમને પૂછ્યું કે ચૂક ક્યાં થઈ, જુઓ તેમણે શું કહ્યું. કોવિડ માટે અત્યારે સુરતનું જે પોઝિટિવિટી રેટ છે એ 3.5% છે. આરટીપીસીઆર પોઝિટિવિટી વધ્યું છે, કેસોની સંખ્યા પણ વધ્યું છે અને હોસ્પિટલાઇઝેશન પણ વધ્યું છે.
આ પરિપ્રેક્ષ્યમાં આજે નવા સ્ટ્રેનના કેસો જીનોમ સિક્વન્સિંગમાં યુકે સ્ટ્રેનના 5 કેસો અને સાઉથ આફ્રિકાના 1 સ્ટ્રેન આપણને સુરતમાં મળ્યા છે. આ જે નવા સ્ટ્રેન છે વધારે ઇન્ફેક્શિયસ છે, કોન્ટાજિયસ છે, એટલા માટે આ કેસ ઝડપથી વધી રહ્યા છે. આ જે સ્ટ્રેન છે એ વધારે ઇન્ફેક્શિયસ છે. પહેલાં એક કેસ એક પરિવારમાં આવતા હતા તો બીજા લોકોને ચેપ એટલું પહોંચતું ના હતું, અત્યારે આખે આખું પરિવાર ચેપમાં આવી જાય છે, આખે આખું સોસાયટી ચેપમાં આવી જાય છે. અત્યારે શાળા કોલેજો પહેલાં ખુલ્યા ના હતા, અત્યારે શાળા કોલેજો ખુલ્યા છે. શાળા કોલેજોમાં જે નવા સ્ટ્રેન છે એ નવા સ્ટ્રેન અત્યારે એ લોકોના આસિમ્પ્ટોમેટિક એટલે કોઈ પણ લક્ષણ જણાતું નથી. નાના બાળકોના જે પોઝિટિવ આવે છે એના કારણે ગૃહિણીઓમાં અને માતાઓ એમના માતાઓના પણ પોઝિટિવ મળ્યા છે. પહેલાં જે મહિલાઓના રેશિયો 30% અને પુરુષોના રેશિયો 70% હતા, અત્યારે એ ચેન્જ થઈને એના કારણે લગભગ 45% મહિલાઓના અને 55% પુરુષોના કેસ જોવા મળ્યા છે. જે બાળકો છે એ બાળકો બીજા લોકોને સંક્રમણ કરી શકે છે, પણ બાળકોના કિસ્સામાં લગભગ એમના લક્ષણો બહુ દેખાતા નથી, પરંતુ એ બાળકો ટ્રાન્સમિટ કરી શકે છે. સેકન્ડ વસ્તુ એ છે કે મહારાષ્ટ્રમાં ખૂબ વધારે અત્યારે જે પોઝિટિવ કેસોનો સંખ્યા છે અને મહારાષ્ટ્ર સાથે સુરત શહેરના બિઝનેસ અને ટ્રેડ રિલેશન્સ ખૂબ વધારે હોય, લગભગ દરરોજ લાખો લોકો આવતા જાવતા હોય, આ કેસોનું વધારો જોવા મળ્યું છે. અમે તમને પૂછ્યું કે હવે કેસ પર નિયંત્રણ કરવા તંત્ર કયા પગલાં ભરી રહ્યું છે, જોઈએ તેમનો જવાબ. સૌથી વધારે ક્લસ્ટર ઝોન વધારવામાં આવ્યું છે. એક પણ કેસ એવા નથી જે ક્લસ્ટરમાં નથી, એટલે એ તમામ કન્ટેનમેન્ટ લગભગ 1350 જેટલા કન્ટેનમેન્ટ ઝોન છે, એમાં 1,29,000 જેટલા લોકો એ કન્ટેનમેન્ટ ઝોન્સમાં અત્યારે છે. જે ટેસ્ટિંગ આ 8,000 થતા હતા એ અત્યારે વધારીને લગભગ 17,000 સુધી ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે, એને વધારીને 20,000 સુધી ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. કોન્ટેક્ટ ટ્રેસિંગના કામગીરી માટે તમામ વ્યવસ્થા કરવામાં આવ્યું છે. ટોલ નાકાસ, એરપોર્ટ, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ ઉપર જે ટીમો લગાવવામાં આવ્યા છે અને તમામ લોકોનું જે આવે છે લોકો એ લોકોનું ટેસ્ટિંગ થાય એ પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી છે. એરપોર્ટ ઉપર દરેક આરાઇવલ પોઈન્ટ ઉપર ટેસ્ટિંગ કરવામાં આવે છે અને તમામ જેટલા લોકો છે એ લોકોના કોન્ટેક્ટ ટ્રેસિંગ પણ કરવામાં આવી રહ્યા છે, એટલે જેમના સાથે પણ મળ્યા હોય એ તમામ લોકોના ટેસ્ટિંગ સાથે કરવામાં આવી રહ્યા છે અને તમામ લોકો જે બહારથી આવે છે એ લોકોને અત્યારે ક્વોરન્ટાઇન ફરજિયાત કરવામાં આવ્યું છે. સમય વિરામનો આગળ જોઈશું. બાઇડન પ્રશાસન આવ્યા પછી અમેરિકા ચીન વચ્ચે પહેલી સત્તાવાર બેઠકમાં શું થયું? મ્યાનમારમાં ચાલતા પ્રદર્શનમાં માર્યા ગયેલા યુવા વિદ્યાર્થીના પરિવાર સાથે વાત. લઈએ એક વિરામ. વિરામ બાદ બીબીસી સમાચારમાં આપનું સ્વાગત છે, હું છું કલ્પના શાહ. ઘણા યુરોપિયન દેશમાં એસ્ટ્રાઝેનેકા કોરોના વાયરસની વેક્સિનનો ઉપયોગ ફરીથી શરૂ કરાયો છે. એક દિવસ પહેલા જ યુરોપિયન મેડિસિન્સ એજન્સીએ તારણ આપ્યું હતું કે આ વેક્સિનથી લોહી ગંઠાવાનું જોખમ વધતું નથી. ફ્રાન્સના વડાપ્રધાને કહ્યું કે તેઓ ઉદાહરણ ટાંકવા માટે ટૂંક સમયમાં આજ રસીનો ડોઝ લેશે અને યુકેના વડાપ્રધાન પણ થોડા સમયમાં રસી મુકાવશે. આ અગાઉ યુરોપના ઘણા દેશોએ એસ્ટ્રાઝેનેકા ઓક્સફર્ડની રસી પર કામચલાઉ રોક લગાવી હતી. ઓક્સફર્ડ એસ્ટ્રાઝેનેકાની રસી કોરોનાને રોકવા માટે સુરક્ષિત અને અસરકારક છે, લોહી ગંઠાવાના જોખમ વગર જ. નિયમનકારોએ સર્વસંમતિથી આ તારણ આપ્યું છે. એક એવો સંદેશો જેની બ્રિટનના વડાપ્રધાનને આશા છે કે તેને આખું વિશ્વ સાંભળશે. Today the European Medicines Agency has come to a clear scientific conclusion and I quote, this is a safe and effective vaccine. So the Oxford jab is safe and the Pfizer jab is safe. The thing that isn't safe is catching COVID, which is why it's so important that we all get our jabs as soon as our turn comes. યુરોપિયન મેડિસિન રેગ્યુલેટરે રસી લઈ ચૂકેલા 2 કરોડ લોકોના ડેટા મેળવી તેનો રિવ્યૂ કર્યો હતો. તેમણે મગજમાં લોહી ગંઠાવાની બાબત પર ધ્યાન આપ્યું હતું અને તેમને 18 કેસ મળી આવ્યા, જેમાંથી 5 યુકેમાં હતા. તેનો વેક્સિનના ડોઝ સાથેના સંબંધનો કોઈ પુરાવો નથી મળ્યો, પણ તેઓ આ સ્થિતિનું નિરીક્ષણ યથાવત રાખશે અને અમુક લક્ષણો જેમ કે સતત રહેતો માથાનો દુખાવો કે અસામાન્ય ચાઠા પડવા આ પ્રકારની આડઅસર માટે લોકોને તબીબી સલાહ લેવાની સૂચના આપી છે. ઇન્ક્રીઝ
આ વેક્સિનથી લોહી ગંઠાવાના જોખમમાં કોઈ વધારો થતો નથી દેખાયો. વળી વેક્સિન કોવિડ 19ની બીમારીને રોકવામાં અસરકારક છે, જે પોતે લોહી ગંઠાવાનું એક કારણ છે. આ થ્રોમ્બોટિક ઇવેન્ટ્સનું જોખમ ઘટાડશે. It likely reduces the risks of thrombotic events overall. ઇટાલી અને ફ્રાન્સમાં એસ્ટ્રાઝેનેકા વેક્સિનનો ઉપયોગ ફરીથી શરૂ થઈ ગયો છે. હવે વધુ મોડું ન થઈ શકે, કારણ કે આ બંને દેશો યુરોપના એવા કેટલાક દેશોમાંથી એક છે જ્યાં નવા સંક્રમણની ત્રીજી લહેર શરૂ થઈ ચૂકી છે અને લોકડાઉનના વધુ નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે. જો કે બાઇડને સત્તા સંભાળ્યા બાદ અમેરિકા અને ચીનના અધિકારીઓ વચ્ચે થયેલી પહેલી બેઠકમાં કઠોર શબ્દોની આપલે થઈ છે. ચીને આરોપ લગાવ્યો છે કે અલાસ્કામાં વાતચીત દરમિયાન અમેરિકાએ મુશ્કેલીને વધારવા માટે બેફામ આરોપો લગાવ્યા છે, જ્યારે કે અમેરિકન ડેલિગેશને કહ્યું કે સામેનો પક્ષ લોકોનું ધ્યાન ખેંચવાના ઈરાદે આવ્યો હતો. આ કારણે બંને મહાસત્તા વચ્ચેના સંબંધો સૌથી વધુ ખરાબ સ્થિતિમાં પહોંચી ગયા છે. જોઈએ કે આ બેઠકમાં અમેરિકા અને ચીન એમ બંને પક્ષ તરફથી શું નિવેદનો આવ્યા. અમે ચીન દ્વારા શિનજિયાંગ, હોંગકોંગ અને તાઇવાનમાં લેવાયેલા પગલાં વિશે, અમેરિકા પર સાયબર હુમલા, અમારા સહયોગીઓ પ્રત્યે આર્થિક સખ્તાઈ અંગે અમારી ચિંતા વિશે ચર્ચા કરીશું. આ બધા જ પગલાં એ નિયમો આધારિત આદેશ સામે જોખમ સમાન છે જે વૈશ્વિક સ્થિરતા જાળવી રાખે છે. શિનજિયાંગ, તિબેટ અને તાઇવાન ચીનના અલગ ન થઈ શકે તેવા હિસ્સા છે. ચીન તેના આંતરિક મામલાઓમાં અમેરિકાની દખલગીરીનો સખત વિરોધ કરે છે. અમે આ પ્રકારની દખલગીરી સામે અમારો કડક વિરોધ રજૂ કરી ચૂક્યા છીએ અને જવાબમાં અમે કઠોર પગલાં લેશું. જો કે બાદમાં અમેરિકન અધિકારીએ કહ્યું કે બંધ બારણે થયેલી બેઠકમાં ગંભીર ચર્ચા થઈ હતી. બીબીસી સંવાદદાતા બાર્બરા પ્લેટ આશર કહે છે કે બંને પક્ષો એકદમ અલગ અલગ એજન્ડા સાથે જ બેઠકમાં સામેલ થયા હતા. આ ભાગ્યે જ જોવા મળતી જાહેર તકરાર હતી. સામાન્ય રીતે કોઈપણ સ્ટેટ ડિપ્લોમેટિક બેઠક આવી રીતે શરૂ નથી થતી અને થોડો સમય સુધી આ ચાલ્યું હતું. તે સત્તાવાર સૂચનોની આપલે બાદ પણ ચાલુ રહ્યું હતું. બેઠક પહેલાના જાહેર નિવેદનમાં બાઇડન પ્રશાસને ચીનની બેફામ ટીકા કરી હતી અને બેઠકમાં પણ તેમણે એ જ વાતોને ફરી રજૂ કરી હતી. એટલે ચીનના અધિકારીઓ પણ વળતો જવાબ આપવાની પૂરતી તૈયારી સાથે આવ્યા હતા. ચીનના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે અમેરિકાએ લોકશાહીની તેની પોતાની વ્યાખ્યા પર ભાર મૂકવાનું બંધ કરવું જોઈએ. તેની પોતાની પણ સ્થાનિક સમસ્યાઓ છે. It's got its own problems. It's got its own domestic problems. I think the Chinese might have been angry. મને લાગે છે કે બાઇડન પ્રશાસન શરૂઆતથી જ તેમના વિશે જે રીતે વાત કરી રહ્યું છે અને એક દિવસ પહેલા જ હોંગકોંગમાં લોકશાહી તરફી ચળવળકારો વિરુદ્ધ કરેલી કાર્યવાહીને કારણે ચીન પર પ્રતિબંધો લગાવાયા હતા, તેનાથી ચીની અધિકારીઓ ગુસ્સે થયા હતા. એટલે શરૂઆતથી જ આખું વાતાવરણ બિન રાજદ્વારી બની ચૂક્યું હતું. અને હવે વાત મ્યાનમારની કરીએ તો ગત મહિને થયેલા સૈન્ય બળવાના વિરોધમાં ચાલી રહેલા પ્રદર્શનોમાં સુરક્ષાદળોએ મધ્ય મ્યાનમારમાં 8 લોકોને ગોળીથી માર્યાના અહેવાલો છે. એક તરફ આ પ્રદર્શનો ચાલી રહ્યા છે ત્યારે સંયુક્ત રાષ્ટ્ર સંઘે તપાસકર્તાઓને મિલિટરી અધિકારીઓએ કરેલા અત્યાચારના પુરાવાઓ એકત્રિત કરવા કહ્યું છે. બીબીસીના ન્યેઇન ચાન એ યંગુનમાં પ્રદર્શન દરમિયાન માર્યા ગયેલા 17 વર્ષીય મેડિકલ સ્ટુડન્ટના પરિવારને મળ્યા હતા. મ્યાનમારમાં વધુ એક યુવા જિંદગીનો અંત. 17 વર્ષના ખાંત ન્યાર હેઇન મેડિકલ સ્ટુડન્ટ હતા. પ્રદર્શન દરમિયાન તેમને માથામાં ગોળી મારવામાં આવી. મ્યાનમારમાં જન્મેલા તેમના ચાઇનીઝ માતા પિતા અનુસાર ખાંત દયાળુ અને ભણવામાં ઘણા હોશિયાર હતા. ખાંત ન્યાર હેઇન 14 માર્ચથી પ્રદર્શનોમાં જોડાયા હતા, કોઈને કયા વગર જ. હવે આ વાત જાણીને તેમના માતા પિતા દુઃખી છે. હું મારી બાઇક લઈને તેને શોધવા નીકળ્યો હતો. પછી મને ગોળીનો અવાજ સંભળાયો. મેં કોઈને કહેતા સાંભળ્યા કે કોઈ પડી ગયું છે. બાળકો દોડી રહ્યા હતા, બધું અસ્તવ્યસ્ત હતું. મેં જરાય નહોતું વિચાર્યું કે તે મારો દીકરો હશે. હું વિડીયોઝ નથી જોતો, હું આ સહન નથી કરી શકતો. જ્યારે તે થયું ત્યારે હું એ જ વિસ્તારમાં હતો, તેને શોધી રહ્યો હતો. થયું એમ કે તે બીજાને બચાવવા માટે એક ઢાલનો ઉપયોગ કરી રહ્યો હતો. પોલીસ સ્ટેશન નજીક
ત્યાં લગભગ 20 લોકો હતા, તેમણે અંદર જ તેને ગોળી મારી. મેં જે વિડીયો જોયો તેમાં તે નીચે પડતો દેખાય છે. જ્યારે તે પડ્યો ત્યારે એક છોકરી તેને બચાવી રહી હતી. લોકો તેમની મદદ કરવા માંગતા હતા, પણ ગોળીબાર થઈ રહ્યો હતો એટલે કોઈએ ત્યાં જવાની હિંમત ન કરી. ખાંતન્યા રહેન એ 200 થી વધુ લોકોમાંથી એક છે જેઓ 1 ફેબ્રુઆરીના રોજ થયેલા સૈન્ય બળવા બાદ થયેલા પ્રદર્શનોમાં મિલિટરી દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં માર્યા ગયા હોય. જીવ ગુમાવવાનું જોખમ હોવા છતાં યુવા દેખાવકારો હજી પણ રસ્તા પર ઉતરી રહ્યા છે. ઉદ્દેશ એક જ છે અને એ છે સ્વતંત્રતા અને લોકશાહી. બીબીસી સમાચારમાં સમય છે વધુ એક વિરામનો, આગળ જોઈશું. આંધ્રપ્રદેશના 70 વર્ષના એક ખેડૂતે બનાવી ઘાસમાંથી સાડી સહિત અનેક વસ્તુઓ. પાકિસ્તાનમાં ભાંગના છોડમાંથી જીન્સ કેવી રીતે બનાવાયું, કેમ છે તેમાં વ્યવસાયલક્ષી ઉજળી તકો. રોકાઈ એક વિરામ માટે, મળીએ થોડી જ વારમાં. વિરામ બાદ બીબીસી સમાચારમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. હું છું કલ્પના શાહ અને હવે એક નજર બીબીસી રાઉન્ડઅપ પર, જેમાં છે વિશ્વના અન્ય સમાચાર સંક્ષિપ્તમાં. માનવાધિકાર જૂથ એમ્નેસ્ટી ઇન્ટરનેશનલના જણાવ્યા મુજબ ચીને નાના વીગર બાળકોને અનાથાલયમાં લઈ જઈ બળપૂર્વક પરિવારોથી અલગ કર્યા છે. એક નવા અહેવાલમાં એમ્નેસ્ટીએ ચીનને તેમના પરિવારની સંમતિ વિના અનાથાલયોમાં રાખવામાં આવતા તમામ વીગર બાળકોને મુક્ત કરવાની હાકલ કરી છે. ચેરિટીએ એવા માતા પિતા સાથે વાત કરી હતી જેમણે બાળકોને ચીનમાં તેમના સંબંધીઓ પાસે તેમને મૂક્યા હતા, પરંતુ તેમને દેશ છોડવાની ફરજ પડી ત્યારે ચીન હંમેશા વીગર સામે માનવાધિકાર ભંગને નકારતું રહ્યું છે. ફિલિપિન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો ડ્યુટેર્ટેએ કહ્યું કે તેઓ માનવાધિકાર કાર્યકર્તાઓની હત્યા બદલ જેલમાં જઈને ખુશ થશે. ડાબેરી જૂથના નવા સભ્યોની સ્ટેટ ફોર્સે કથિત રીતે ગોળીમારીને હત્યા નિપજાવ્યાની ઘટનાને ઉપરાષ્ટ્રપતિએ હત્યાકાંડ ગણાવ્યાના એક સપ્તાહ પછી રાષ્ટ્રપતિએ આ ટિપ્પણી કરી. માનવાધિકાર જૂથોએ આંતરરાષ્ટ્રીય સમુદાયને તપાસ માટે હાકલ કરી છે. દક્ષિણ કોરિયાની રાજધાની સોલના શહેર અધિકારીઓએ એક નવો હુકમ પરત લીધો, જેમાં તમામ વિદેશી નાગરિકોને કોરોના વાયરસ માટે પરીક્ષણ કરાવવું જરૂરી છે. આ નિર્ણય આપત્તિઓ સમયે કાર્યરત રાષ્ટ્રીય મંડળની એ વિનંતીને અનુસરે છે, જેમાં માનવાધિકાર અને ભેદભાવ અંગેની ચિંતાઓ ટાંકવામાં આવી. માનવીઓ ઓનલાઈન વિડીયો કોલ્સ અને સામાજિકરણથી કંટાળી ગયા હોઈ શકે છે, પરંતુ ચેક રિપબ્લિકના ચિમ્પાન્ઝી તેમના નવા દૈનિક ઝૂમ કોલ્સનો આનંદ લઈ રહ્યા છે. રોગચાળાને કારણે દૈનિક મુલાકાતીઓની ક્રિયા પ્રતિક્રિયા વિના પ્રાણીઓ એકલતાનો ભોગ બની રહ્યા હતા. તેથી 2 જુદા જુદા વાઇલ્ડલાઈફ ઉદ્યાનોના સ્ટાફે વિશાળ પ્રોજેક્ટ્સ પર એકબીજાના રોજિંદા જીવનને જોવાની મંજૂરી આપવા માટે એક પ્રોજેક્ટ શરૂ કર્યો. દક્ષિણ ભારતમાં જો કોઈ તમને પૂછે કે ડાંગરના ઘાસમાંથી શું કરી શકાય, મોટાભાગના લોકોનો સામાન્ય જવાબ એ જ હશે કે તેને પશુઓને ચારા તરીકે ખવડાવી શકાય. પણ આંધ્રપ્રદેશના 70 વર્ષીય એક ખેડૂતે સાબિત કરી બતાવ્યું કે આ ઘાસમાંથી સાડી સહિત અનેક પ્રકારની વસ્તુઓ બની શકે છે. જોઈએ આ રસપ્રદ અહેવાલ. મારા પિતાએ મને અભ્યાસ ચાલુ રાખવા માટે કહ્યું હતું, પણ મેં 5મા ધોરણ બાદ ભણવાની ના પાડી અને ખેતીમાં જોડાઈ ગયો. મેં તેમને કહ્યું કે જો હું ખેડૂત બનીશ તો લગ્ન થવાની તક વધી જશે. આંધ્રપ્રદેશના પ્રકાસમ જિલ્લાના પરજુર મંડળના વિરના પાલેમ ગામના એક ખેડૂતે સૂકા ઘાસમાંથી 6 વારની સાડી બનાવી છે. આ સાડી જોઈને બધા નવાઈ પામી ગયા છે, કારણ કે આ સામાન્ય વાત નથી. તેમને દેશના રાષ્ટ્રપતિ સહિત અનેક લોકો તરફથી પ્રશંસા મળી છે, પણ તેમને સૂકા ઘાસમાંથી સાડી બનાવવાનો વિચાર કઈ રીતે આવ્યો? ઈ પશુલ ઘાસે તપડું પલમ મે તો તંગ પીસ ગાની. મને ઢોર ચરાવતી વખતે કે ખેતીકામ કરતી વખતે સૂકું ઘાસ મળી આવતું. હું ઘાસની ઘનતા ચકાસતો અને વિચારતો કે શું હું આ સૂકા ઘાસની સાડીઓમાંથી કાપડનો ટુકડો બની શકું. મેં પહેલીવાર જ્યારે આ પ્રયોગ કર્યો ત્યારે મને ઇનામ પણ મળ્યું હતું. તેમણે મને કહ્યું છે કે હું સૂકા ઘાસની મદદથી એવા સાધનો બનાવું જે ખેતીકામમાં ઉપયોગ થઈ શકે. મારી અને તેનાલીના એક ખેડૂત વચ્ચે સ્પર્ધા પણ થઈ હતી. તેણે શણનો સ્કાફ વણ્યો હતો, તેને પહેલું ઇનામ મળ્યું અને મને બીજું. આનાથી મને સૂકા ઘાસમાંથી કપડાં વણવાનો પ્રયોગ કરવાનો વિચાર આવ્યો. મેં 40x20 ઇંચના સ્કાફ વણવાનો પણ પ્રયાસ કર્યો અને તેના માટે નંદી એવોર્ડ પણ મળ્યો હતો.
આવોડથી મને સાડી વણવાનું પ્રોત્સાહન મળ્યું અને તે પ્રયોગ સફળ રહ્યો. શેર નેસાનંદી કંડો નેસનપુર શેર એંતક રાધન શેર મોદલબેટ શેર દેસેનો. તેમને પોતાના કામથી ઓળખ મળી છે. વિવિધ જગ્યાએ આયોજિત થયેલા પ્રદર્શનોમાં તેમના કામને રજૂ કરવામાં આવ્યું. તેમણે સરકાર પાસેથી કલાકારના કોટામાંથી પેન્શનની માંગ કરી છે. તેમને આશા છે કે આવનારી પેઢી માટે આ કળાનો વારસો જાળવી શકાશે. સરકાર તરફથી આવા કામ માટે કોઈ સહકાર નથી મળ્યો. તેઓ માત્ર એવોર્ડ આપે છે. હું તેમની પાસેથી કલાકારના પેન્શન સિવાય કંઈ વધારે નથી માંગી રહ્યો. ఇప్పుడు నేనేం కోరుకోవటం లేదండి, నాకు కళాకారులు పింఛన్ ఇవ్వమని అడుగుతున్నా గవర్నమెంట్ వారిని. તમને જાણીને નવાઈ લાગશે કે જીન્સ ભાંગમાંથી બનાવી શકાય છે. પાકિસ્તાનમાં ભાંગના રેસામાંથી તૈયાર કરેલા યાનથી જીન્સ બનાવાશે, પણ કેવી રીતે જોઈએ ઉમરદરાજ નાંગિયાના આ અહેવાલમાં. આ જીન્સ જંગલી ભાંગના છોડમાંથી બનેલું છે. પાકિસ્તાનમાં પહેલીવાર આ પ્રકારનું જીન્સ તૈયાર કરાયું છે. જંગલી ભાંગમાંથી બનેલા દોરાને ટેક્સટાઇલ ઉદ્યોગનું ભવિષ્ય કેમ કહેવાય છે? જો પાકિસ્તાનમાં ઇન્ડિજિનસલી વાઇલ્ડ હેમ્પ ગ્રો કરતા હૈ, ઉસસે હમને ફાઇબર કો એક્સટ્રેક્ટ કિયા હૈ, ઉસસે યાર્ન મેં કન્વર્ટ કિયા હૈ ઓર ધેન ઉસકો ઉસકા કપડા બના કે ઉસકો ફાઇનલ જીન્સ મેં હમને ઇસકો કન્વર્ટ કિયા હૈ. હેમ્પ જો હૈ વો એક બિલિયન ડોલર ઇન્ડસ્ટ્રી હૈ. યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર ફૈઝલાબાદના ટેક્સટાઇલ એન્જિનિયરિંગ વિભાગે આ પ્રકારનું જીન્સ બનાવ્યું છે. આ પ્રકારના જીન્સની માંગ ક્યાં અને કેમ છે? કોટન કે લીએ બહોત જ્યાદા વોટર રિક્વાયરમેન્ટ હૈ, પેસ્ટિસાઇડ રિક્વાયરમેન્ટ હૈ ઓર ફર્ટિલાઇઝર રિક્વાયરમેન્ટ હૈ, જો કે હેમ્પ કે સાથ એસા નહીં હૈ. ઓર અગર હમ 20% યા 30% હેમ્પ કો કોટન કે સાથ ઇન્ક્લુડ કરેંગે તો હમ અપની પ્રોડક્ટ કો 20 યા 30% સસ્ટેનેબલ બના રહે હૈ. ભાંગને હંમેશા નશા સાથે સાંકળીને જોવાય છે. શું તેના નશીલા તત્વો આ જીન્સ પર અસર દેખાડે છે? દુનિયા મેં હેમ્પ જો હૈ વો દો તરહ કે હોતા હૈ, એક તો ટોક્સિક હોતા હૈ, એક નોન ટોક્સિક હોતા હૈ. જો નોન ટોક્સિક હેમ્પ હોતા હૈ, ઉસમે THC કન્ટેન્ટ 0.3 સે કમ હોતે હૈ. ઇસકા મતલબ યે હૈ કે વો કિસી કિસમ કા નશા પ્રોડ્યુસ નહીં કરતા. ઉસકો હમ ઇન્ડસ્ટ્રિયલ હેમ્પ કહેતે હૈ ઓર ઇન્ડસ્ટ્રિયલ હેમ્પ પ્યોરલી ફોર ફાઇબર પર્પસ ગ્રો કિયા જાતા હૈ. નિષ્ણાતો મુજબ ભાંગ એક પ્રાકૃતિક ફાઇબર છે. પર્યાવરણ માટે તે સારું છે અને તેમાં કીટાણુરોધક ક્ષમતા પણ છે. કપાસમાંથી બનતો દોરો મુલાયમ હોય છે, જ્યારે ભાંગનો દોરો કડક હોય છે. આ બંને મેળવીને તેમાંથી એક મજબૂત દોરો બનાવવો જરૂરી છે. ડોક્ટર અસદ અને તેમની ટીમ સામે આ મોટો પડકાર છે. અબ જબ હમ ઇસકો કોટન કે લિયે બ્લેન્ડ કરતે હૈ તો હમે સોફ્ટ ફાઇબર રિક્વાયર્ડ હોતે હૈ, વગરના ઇસકે ઉપર ટેસ્ટ નહીં આતા. તો ઇસ સોફ્ટનેસ કો અચીવ કરને કે લિયે હમ ઇસકે ઉપર મુખ્તલિફ કેમિકલ્સ કે સાથ ઇસકો ટ્રીટ કરતે હૈ, ધેન હમ ઇસકો કોટન કે સાથ બ્લેન્ડ કરતે હૈ વિદ અ ગિવન રેશિયો ઓર ધેન ફિર હમ ઉસકો નોર્મલ જો કોટન કા સ્પિનિંગ પ્રોસેસ હૈ ઉસકે થ્રુ ગુઝારતે હૈ ઓર ઉસસે ઉસકા યાર્ન ક્રિએટ કરતે હૈ. ભાંગની રોગ સામે લડવાની ક્ષમતા જીન્સ પર કેવી રીતે કામ કરે છે? સો વી આર યુઝિંગ ઇટ ઇન ઇનસાઇડ ધ જીન્સ સો દેટ કે હમ ઇસસે જો હૈ વો સ્કિન કે સાથ કોન્ટેક્ટ મેં રહે ઓર સ્કિન સે જીતને ભી બેક્ટેરિયાઝ હૈ ઉનકો કિલ કરને મેં મદદ દે. પાકિસ્તાનમાં હવે સારા દોરા સાથે આવા જીન્સ પણ મળે છે. જો કે આ માટે ભાંગને વ્યવસાયિક ઉપયોગ માટે ઉપલબ્ધ કરાવવી પડશે. સરકારે 3 જિલ્લામાં ભાંગ ઉગાડવા મંજૂરી આપી છે. પશ્ચિમ બંગાળમાં ટિકિટ ફાળવણી મામલે થયેલા તણાવ પર BBC કાર્ટુનિસ્ટ કીર્તિશની કલમે જોઈએ આજનો વ્યંગ. BBC સમાચારમાં આજ માટે બસ આટલું જ. સોમવારે ફરી મળીશું આજ સમયે.